नमस्ते विद्यार्थी मित्रों, वेलकम टू निर्जा एज्युकेशन। आपणे अलंकारना प्रकार जोया हता, शब्द अलंकार अने अर्थालंकार। एमां आपणे शब्द अलंकार भणी गया, आजे आपणे शुं जोवानुं छे? आपणे अर्थालंकार। हवे अर्थालंकारनी आपणे व्याख्या जोईशुं कि जे अलंकार द्वारा अर्थने चमत्कृति भर्या के आकर्षक बनावामां आवे तेने शुं कहेवामां आवे छे? अर्थालंकार कहेवामां आवे छे। हवे अर्थालंकार समजवा माटे आपणे उपमेय अने उपमान जाणवुं जरूरी छे। तो उपमेय कोने कहेवाय? तो उपमेय કે જેને માટે કોઈ સરખામણી કરવામાં આવી હોય ત્યાં શું કહેવામાં આવે છે? ઉપમેય કહેવામાં આવે છે। અને ઉપમાન કોને કહેવામાં આવે છે? કે જેની સાથે શું કહેવામાં આવે છે? સરખામણી કરવામાં આવે છે તેને ઉપમાન કહેવામાં આવે છે। અથવા આપણી ભાષામાં કહેવું હોય તો ઉપમેય કોને કહેવાય? તો જે વસ્તુની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહેવાય છે। અને ઉપમાન જે વસ્તુની સાથે સરખામણી કરવામાં આવે તેને ઉપમાન કહેવામાં આવે છે। અથવા એમ પણ કહી શકાય કે ઉપમેય કોને કહેવાય? તો જે વસ્તુ પદાર્થ કે વ્યક્તિને સરખાવવામાં આવી હોય તેને ઉપમેય કહે છે। અને ઉપમાન જેની સાથે સરખામણી કરવામાં આવે તેને ઉપમાન કહેવામાં આવે છે। આપણે જોઈશું ઉદાહરણ છે કે સીતાનું મુખ ચંદ્ર જેવું છે। ચંદ્ર જેવું સુંદર છે, સીતાનું મુખ ચંદ્ર જેવું સુંદર છે। એમ કે સીતાનું મુખ એ શું છે? ઉપમેય છે। શું છે? ઉપમેય છે। કારણ કે આપણે સીતાના મુખની આપણે શું કરીએ છીએ? ચંદ્ર જો શું કરીએ? આપણે સરખામણી કરીએ છીએ। ચંદ્ર શું થઈ ગયો? ઉપમાન થઈ ગયો। સમજણ પડી? આ સીતાનું મુખ એ ઉપમેય છે અને ચંદ્ર એ શું છે? ઉપમાન છે। કારણ કે આપણે સીતાના મુખની આપણે ચંદ્ર શું કરીએ? આપણે સરખામણી કરવામાં આવી છે। ઉપમા અલંકાર, બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કોઈ એક ખાસ ગુણ અંગે શું કરવામાં આવે છે? સરખામણી કરવામાં આવી હોય, અથવા ઉપમેયની ઉપમાન સાથે શું કરવામાં આવે છે? સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે। શું બને છે? ઉપમા અલંકાર બને છે। જોઈએ આપણે ઉદાહરણો। પહેલું ઉદાહરણ છે કે મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે। કોણ જેવા લાગે છે? યોગી જેવા લાગે છે। શું લાગે છે? મહુડા। તો મહુડા શું થઈ ગયું? ઉપમેય થઈ ગયું। શું થઈ ગયું? ઉપમેય થઈ ગયું। અને યોગી શું થઈ ગયું? ઉપમાન થઈ ગયું। અને શબ્દ આવી ગયો જેવા, એટલે શું થઈ ગયું? આ ઉપમા અલંકાર બને છે। ઉદાહરણ છે કે મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે, એટલે શું કરવામાં આવ્યું છે? સરખામણી કરવામાં આવી હોય, એગડી શું કહેવાય છે? સરખામણી કરવામાં આવી છે, એટલે કયો અલંકાર બને છે? ઉપમા અલંકાર બને છે। બીજું ઉદાહરણ જોઈએ આપણે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે। દમયંતીનું મુખ કોના જેવું છે? ચંદ્ર જેવું છે, એટલે શું કરવામાં આવ્યું છે? દમયંતીના મુખની ચંદ્ર સાથે શું કરવામાં આવ્યું છે? સરખામણી કરવામાં આવી છે, એટલે આ ઉપમા અલંકાર બને છે। આ દમયંતીનું મુખ એ શું બને છે? આપણે ઉપમેય બને છે, અને ચંદ્ર એ શું બની જાય છે? ઉપમાન બને છે। એટલે કે દમયંતીના મુખની ચંદ્ર સાથે સરખામણી કરવામાં આવી છે, એટલે આ ઉપમા અલંકાર બને છે। બીજો અલંકાર છે ઉત્પ્રેક્ષા અલંકાર। આની અંદર શું છે કે ઉપમેય જાણે ઉપમાન હોય તેવું તર્ક શું કરવામાં આવે છે? સંભાવના કરવામાં આવે છે। શું કરવામાં આવે છે? સંભાવના કરવામાં આવતી હોય ત્યારે કયો અલંકાર બને છે? ઉત્પ્રેક્ષા અલંકાર બને છે। અને સરખામણી કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે? ઉપમા અલંકાર બને છે। સરખામણી કરવાની હોય ત્યારે ઉપમા અલંકાર બને છે, અને સંભાવના કરવાની હોય ત્યારે શું બને છે? ઉત્પ્રેક્ષા અલંકાર બને છે। હવે સંભાવના વાચક શબ્દો જોઈ લો, જાણે રખે સખે અને શું એટલે શું બતાવે છે? સંભાવના બતાવે છે। દમયંતીનું મુખ જાણે પૂનમનું ચંદ્ર, શબ્દ આવી ગયો જાણે, શું બતાવ્યું છે? દમયંતીનું મુખ જાણે પૂનમનું ચંદ્ર, દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે નહીં, અહીં સરખામણી કરવામાં આવેલી નથી, અહીં શું બતાવ્યું છે? સંભાવના બતાવી છે કે દમયંતીનું મુખ જાણે પૂનમનો ચંદ્ર, એટલે શું બતાવ્યું? આગળ સંભાવના બતાવી છે, એટલે કયો અલંકાર બને છે? આગળ ઉત્પ્રેક્ષા અલંકાર બને છે। બીજું ઉદાહરણ છે કે હૈયું જાણે હિમાલય, શું બતાવ્યું છે? આગળ સંભાવના બતાવવામાં આવી છે, તર્ક કરવામાં આવેલું છે, હૈયું જાણે શું છે? હિમાલય છે, એટલે સંભાવના બતાવવામાં આવી છે, એટલે કયો અલંકાર બને છે? આ ઉત્પ્રેક્ષા અલંકાર બને છે। નંબર 3 રૂપક અલંકાર। આની અંદર એવું છે કે ઉપમેય અને ઉપમાન એકરૂપ
બતાવવામાં આવ્યા હોય ત્યારે, એટલે કે બંનેની વચ્ચે સાધારણ ધર્મ જેવું હોતું નથી ત્યારે રૂપક અલંકાર બને છે. ટૂંકમાં કે સરખામણી કરવામાં ના આવી હોય કે સંભાવના કરવામાં ના આવી હોય તો રૂપક અલંકાર બને છે. અહીં આગળ લખ્યું છે કે દમયંતીનું મુખ તો ચંદ્ર છે, દમયંતીનું મુખ ચંદ્ર છે. અહીં આગળ સંભાવનાએ નથી કે સરખાપણું પણ નથી, દમયંતીનું મુખ ચંદ્ર છે. બીજું ઉદાહરણ છે કે બપોર એ મોટું શિકારી કૂતરું છે, બપોર એ મોટું શું છે, શિકારી કૂતરું છે. એટલે કયો અલંકાર બને છે, આ રૂપક અલંકાર બને છે. નંબર ચાર, અનન્વય અલંકાર. અનન્વય અલંકાર, ઉપમેયની સરખામણી કરવા, ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ન મળતા, યોગ્ય ઉપમાન ન મળતા ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ, ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. ઉદાહરણ છે મા તે મા, મા તે મા. એટલે કે મા ઉપમેય છે, એના યોગ્ય બીજો કોઈ શબ્દ મળતો નથી, એટલે મા તે મા, એટલે શું બને છે, આ અનન્વય અલંકાર બને છે. બીજું ઉદાહરણ છે ગાંધીજી એટલે ગાંધીજી, ગાંધીજી શું છે, ઉપમેય છે. એટલે કે ઉપમેયની સરખામણી કરવા બીજો ઉપમેય આપણને મળતો નથી, એટલે લખ્યું છે ગાંધીજી એટલે ગાંધીજી. આ કયો અલંકાર બને છે, અનન્વય અલંકાર બને છે. વ્યતિરેક અલંકાર, ઉપમેયને ઉપમાન કરતા શું બતાવવાનું છે, ચઢિયાતું બતાવવાનું છે. કે ઉપમેયને ઉપમાન કરતા શું બતાવવાનું છે, ચઢિયાતું બતાવવામાં આવે ત્યાં શું કહેવામાં આવે છે, વ્યતિરેક અલંકાર કહેવામાં આવે છે. ટૂંકમાં ઉપમેયને ઉપમાન કરતા શું બતાવવાનું છે, ચઢિયાતું બતાવવાનું, શું બતાવવાનું છે, ચઢિયાતું બતાવવાનું છે. શું બનાવે છે, વ્યતિરેક અલંકાર બને છે. જે ઉદાહરણ, દમયંતીના મુખ આગળ તો, દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ કેવો લાગે છે, નિસ્તેજ લાગે છે. એટલે કે આ ઉપમેય છે, ઉપમેયને ઉપમાન કરતા શું બતાવવાનું છે, આપણે ચઢિયાતું બતાવવાનું છે. એટલે કયો અલંકાર બને છે, વ્યતિરેક અલંકાર બને છે. બીજું ઉદાહરણ છે કે સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર, એટલે કે સુદામા એટલે ઉપમેય છે, એ ઉપમેયને ઉપમાન કરતા શું બતાવવાનું છે, આપણે ચઢિયાતું બતાવવામાં આવ્યું છે. એટલે કયો અલંકાર બને છે, અહીં ગાડી વ્યતિરેક અલંકાર બને છે. બીજો અલંકાર છે શ્લેષ, એક જ શબ્દના બે અથવા વધારે અર્થ થાય ત્યારે શ્લેષ અલંકાર બને છે. એક જ શબ્દના કેટલા, બે અથવા વધારે અર્થ થાય ત્યારે શ્લેષ અલંકાર બને છે. જો ઉદાહરણ, રવિને પોતાનો તડકો, રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય. અહીંયા શબ્દ છે રવિ, અહીંયા આગળ રવિ છે, તો રવિના બે અર્થ થાય છે. એક રવિ છોકરાનું નામ પણ હોઈ શકે છે અને બીજો રવિ એટલે સૂર્ય પણ હોઈ શકે છે. એટલે કે એક જ શબ્દના બે અર્થ અથવા બેથી વધારે અર્થ થતા હોય ત્યારે કયો અલંકાર બને છે, શ્લેષ અલંકાર બને છે. બીજું ઉદાહરણ જોઈએ, તમે પસંદ કરેલું પાત્ર, તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. પાત્ર, પાત્ર એટલે કે કોઈ વ્યક્તિ પણ હોઈ શકે છે અને પાત્ર એટલે કે વાસણ પણ હોઈ શકે છે. એટલે કે એક જ શબ્દના શું થાય છે, બે અર્થ થાય છે. એટલે આ કયો અલંકાર બને છે, શ્લેષ અલંકાર બને છે. વ્યસ્તુતિ અલંકાર, નિંદા દ્વારા વખાણ અને વખાણ દ્વારા નિંદાના રૂપમાં હોય ત્યારે વ્યસ્તુતિ અલંકાર બને છે. એટલે ટૂંકમાં કે નિંદા દ્વારા વખાણ થતા હોય, વખાણ દ્વારા નિંદા થતી હોય ત્યારે વ્યસ્તુતિ અલંકાર બને છે. જે ઉદાહરણ એનું કે શું તમારી બહાદુરી, શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા. બીજું ઉદાહરણ છે મગન માય કાંગલો નથી, મગન માય કાંગલો નથી પણ કેવો છે, પાપડતોડ પહેલવાન છે. એટલે કે એ ઘડી નિંદા દ્વારા પ્રશંસા અને પ્રશંસા દ્વારા નિંદા થતી હોય ત્યારે વ્યાસ્તુતિ અલંકાર બને છે. છેલ્લો અલંકાર છે સજીવારોપણ. સજીવારોપણ અલંકાર એટલે કે નિર્જીવમાં સજીવનું, નિર્જીવમાં સજીવનું શું કરવામાં આવે છે, આરોપણ કરવામાં આવે છે. અથવા માનવ સ્વભાવનું આરોપણ નિર્જીવ પદાર્થોમાં થાય ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. રામને સીતાજી માટે વિલાપ કરતા જોઈને, રામને સીતાજી માટે વિલાપ કરતા જોઈને પથ્થરો પણ રડી પડ્યા. પથ્થર ક્યારે રડતો નથી પણ બતાવવામાં આવ્યું છે, શું બતાવ્યું છે કે રામને સીતાજી માટે વિલાપ કરતા જોઈને પથ્થરો પણ શું પડ્યા, રડી પડ્યા. એટલે કે શું થયું છે, સજીવારોપણ અલંકાર બને છે. બીજું ઉદાહરણ છે કે ફૂલ હસતા હતા, ફૂલ હસતા હતા. એટલે કયો અલંકાર બને છે, આ સજીવારોપણ અલંકાર બને છે.
जो विद्यार्थी मित्रों आ वीडियो तमने गम्यो होय तो लाइक करजो, शेयर करजो, सब्सक्राइब करजो। ओके, थैंक्स।